नमस्कार शिक्षक मित्रों, अमारी यूट्यूब चैनल विश्वा एस नॉलेज सेंटर में फरी एक बार हूँ हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, तारीख 24/8/2021 रोज लेवानार शिक्षक सज्जता कसोटी माटे तैयारी भागरूपे अमे अमारी चैनल पर आपना माटे अलग अलग विषय वस्तु पर अवनवा वीडियो बनावीए छीए। जो तमे वधु माहिती मेळवा मांगता होय अने अमारी चैनल पर नवा होय तो चैनल ने सब्सक्राइब करजो। अने आजे आपणे धोरण 5 सौनी आसपासना प्रश्नोनी चर्चा करीशुं। प्रश्न 1, गुनेगारने शोधवा माटे कया प्राणीनी सूंघवानी आवડતનો ઉપયોગ થાય છે? જવાબ છે કૂતરો। પ્રશ્ન નંબર 2, એવું કયું પક્ષી છે જેની આંખો માણસની જેમ આગળની તરફ હોય છે? જવાબ છે ઘુવડ। પ્રશ્ન નંબર 3, રાત્રે કયું પ્રાણી માણસ કરતાં 6 ગણી સારી રીતે જોઈ શકે છે? જવાબ છે વાઘ। પ્રશ્ન નંબર 4, રાત્રે જાગનાર પ્રાણીઓ વસ્તુઓને કયા કયા રંગમાં જોઈ શકે છે? જવાબ છે કાળા અને ધોળા। પ્રશ્ન નંબર 5, કયા પ્રાણીના કાન આપણે જોઈ શકતા નથી? જવાબ છે મગર। પ્રશ્ન નંબર 6, દિવસે આશરે 18 કલાક વૃક્ષની ડાળી પર ઊંધા લટકીને ઊંઘનાર પ્રાણી કયું છે? જવાબ છે સ્લોથ। પ્રશ્ન નંબર 7, ગુજરાતમાં પ્રાણીઓ માટેનું અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? જવાબ છે જૂનાગઢ। પ્રશ્ન નંબર 8, કયા પક્ષીની દ્રષ્ટિ તીવ્ર હોય છે? જવાબ છે પોપટ। પ્રશ્ન નંબર 9, ઘરમાં ખાંડ વેરાઈ હોય તો કયું જંતુ ત્યાં થોડીવારમાં આવી જાય છે? જવાબ છે કીડી। પ્રશ્ન નંબર 10, સાપને નચાવવા માટે મદારી કયું વાદ્ય વગાડે છે? જવાબ છે બીન। પ્રશ્ન નંબર 11, કયા પ્રાણીને સર્કસમાં પાંજરામાં પૂરવામાં આવે છે? જવાબ છે વાઘ। પ્રશ્ન નંબર 12, મદારી સાપને સામા રાખે છે? જવાબ છે વાંસની ટોપલીમાં। પ્રશ્ન નંબર 13, સાપનો પ્રિય ખોરાક કયો છે? જવાબ છે ઉંદર। પ્રશ્ન નંબર 14, સાપને કોનો મિત્ર કહેવામાં આવે છે? જવાબ છે ખેડૂત। પ્રશ્ન નંબર 15, કયો સાપ ઝેરી નથી? જવાબ છે ધામણ। પ્રશ્ન નંબર 16, નાગ ગુફન બાદ શું શણગારવા વપરાય છે? જવાબ છે છત શણગારવા। પ્રશ્ન નંબર 17, જીભના કયા ભાગમાં આપણે બધા સ્વાદ સારી રીતે પારખી શકીએ છીએ? જવાબ છે આગળની બાજુ। પ્રશ્ન નંબર 18, ખોરાકને મોંથી જઠરમાં લઈ જવાનું કાર્ય કોણ કરે છે? જવાબ છે અન્નનળી। પ્રશ્ન નંબર 19, ડૉક્ટર બ્લુ મોન્ટી માર્ટિન નામના સૈનિક પર શરીરના કયા અંગ વિશેના પ્રયોગો કર્યા? જવાબ છે પેટ। પ્રશ્ન નંબર 20, ખોરાકના સ્વાદ કેટલા છે? જવાબ છે 6. પ્રશ્ન નંબર 21, ખોરાકનું સંપૂર્ણ પાચન કયા અવયવોમાં થાય છે? જવાબ છે નાના આંતરડામાં। પ્રશ્ન નંબર 22, કેરીના માવાને પાથરવા ચટ્ટાઈ સેના ઉપર બાંધી હતી? જવાબ છે માચડા ઉપર। પ્રશ્ન નંબર 23, કેરીના પાપડમાં કેરીના માવા ઉપરાંત તેમાં શું ઉમેરવામાં આવે છે? જવાબ છે ગોળ ખાંડ। પ્રશ્ન નંબર 24, કેરીના પાપડમાં કઈ વસ્તુ નાખવામાં આવતી નથી? જવાબ છે લીલા મરચા। પ્રશ્ન નંબર 25, હર્ષના ટિફિનમાં શું હતું? જવાબ છે પૂરણ પોળી। પ્રશ્ન નંબર 26, કઈ વિગત ખાદ્ય પદાર્થના પેકેટ ઉપર લખવામાં આવતી નથી? જવાબ છે બનાવનારની સહી। પ્રશ્ન નંબર 27, સેના બીજનો ફેલાવો પાણી દ્વારા થાય છે? જવાબ છે ગોખરું। પ્રશ્ન નંબર 28, કયું બીજ ખરબચડું હોય છે? જવાબ છે ચણા। પ્રશ્ન નંબર 29, કોના બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે? જવાબ છે આંકડો। પ્રશ્ન નંબર 30, કયો છોડ શિકારી કહેવાય છે? જવાબ છે કળશ પર્ણ। પ્રશ્ન નંબર 31, કયું બીજ કાંટાવાળું બીજ છે? જવાબ છે ગોખરું। પ્રશ્ન નંબર 32, ગળશીસર શબ્દમાં સરનો અર્થ શું થાય છે? જવાબ છે તળાવ। પ્રશ્ન નંબર 33, જોધપુરમાં વરસાદ ન પડતા લોકોને શું યાદ આવ્યું? જવાબ છે વાવ। પ્રશ્ન નંબર 34, જોધપુરમાં લોકોએ વાવમાંથી કેટલા ટ્રક કચરો બહાર કાઢ્યો? જવાબ છે 300. પ્રશ્ન નંબર 35, કઈ રીતે ભોજન બનાવવાની પ્રક્રિયામાં પાણી જરૂરી છે? જવાબ છે બાફીને। પ્રશ્ન નંબર 36, અમદાવાદની નજીક આવેલી મોટી વાવ કઈ છે?
જવાબ છે અડાલજની વાવ. પ્રશ્ન નંબર 37, પાંડુ રોગ લોહીમાં શેની ઘટ પડવાથી થાય છે? જવાબ છે હિમોગ્લોબિન. પ્રશ્ન નંબર 38, મરઘીના બચ્ચાને પીલું તો મચ્છરના બચ્ચાને શું કહેવાય? જવાબ છે પોરા. પ્રશ્ન નંબર 39, માખી કયો રોગ ફેલાવે છે? જવાબ છે કોલેરા. પ્રશ્ન નંબર 40, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ફેલાવનાર સજીવ કયો છે? જવાબ છે મચ્છર. પ્રશ્ન નંબર 41, શાળામાં લોહ તત્વની ગોળી કયા રોગ માટે આપવામાં આવે છે? જવાબ છે પાંડુ રોગ. પ્રશ્ન નંબર 42, કયા વૃક્ષની છાલમાંથી મેલેરિયાની દવા બનાવવામાં આવે છે? જવાબ છે સિકોના. પ્રશ્ન નંબર 43, બેચેન્ડ્રી પાલ માઉન્ટ એવરેસ્ટ પર કયા દિવસે પહોંચ્યા? જવાબ છે 23 મે 1984. પ્રશ્ન નંબર 44, પર્વતારોહણ એટલે શું? જવાબ છે પર્વત ઉપર ચડવું. પ્રશ્ન નંબર 45, ઉપરકોટના નકશામાં શું દર્શાવેલ નથી? જવાબ છે મલાવ તળાવ. પ્રશ્ન નંબર 46, કિલ્લાની કોઈ જગ્યાએ ગોળાકાર ભાગ બહાર નીકળે તે ભાગને શું કહેવાય? જવાબ છે ઝરૂખો. પ્રશ્ન નંબર 47, સુનિતા વિલિયમ્સ કોણ છે? જવાબ છે અવકાશયાત્રી. પ્રશ્ન નંબર 48, કુલુ મનાલી કયા રાજ્યમાં આવેલું છે? જવાબ છે હિમાચલ પ્રદેશ. પ્રશ્ન નંબર 49, શ્રીનગરમાં આવેલું જાણીતું સરોવર કયું છે? જવાબ છે દાલ સરોવર. પ્રશ્ન નંબર 50, ઝેલમ નદી કયા શહેરની નદી છે? જવાબ છે શ્રીનગર. પ્રશ્ન નંબર 51, કયા રણને ઠંડુ રણ કહેવામાં આવે છે? જવાબ છે લેહના રણને. પ્રશ્ન નંબર 52, ચાંગપા જાતિના લોકોના તંબુ જેવા ઘરને શું કહેવાય છે? જવાબ છે રેબો. પ્રશ્ન નંબર 53, લોનાર શું છે? જવાબ છે વાહન. પ્રશ્ન નંબર 54, કયા લોકો પોતાનું રહેઠાણ વારંવાર બદલતા હોય છે? જવાબ છે બાકરવાળ જાતિના. પ્રશ્ન નંબર 55, ચાંગપા જાતિના લોકોના ગીત બકરાર રાખવા માટેની જગ્યાને શું કહેવાય? જવાબ છે લેખા. પ્રશ્ન નંબર 56, પર્વતીય પ્રદેશનું પ્રાણી કયું છે? જવાબ છે યાક. પ્રશ્ન નંબર 57, ધરતીકંપની તીવ્રતા કયા એકમમાં માપવામાં આવે છે? જવાબ છે રિક્ટર સ્કેલ. પ્રશ્ન નંબર 58, હૃદયના ધબકારોનો ધકધક અવાજ કયા સાધનથી સાંભળી શકાય છે? જવાબ છે સ્ટેથોસ્કોપ. પ્રશ્ન નંબર 59, કઈ નદી કુવારિકા અંતસ્થ નદી છે? જવાબ છે રૂપેણ. પ્રશ્ન નંબર 60, ઘઉંનો પાક કેવા પ્રકારનો ગણાય છે? જવાબ છે રવિ પાક. શિક્ષક મિત્રો, અમારો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો કે જેથી કરીને બીજા મિત્રોને પણ આ માહિતી મળતી રહે. અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અમારો આ વિડીયો અંત સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.